જોહાર જય આદિવાસી આદિવાસીઓની સંસ્કૃતિ આદિવાસીઓની પરંપરા આદિવાસીઓના રીત રિવાજ આદિવાસીઓની પૂજા વિધિ આદિવાસીઓના જે દેવી દેવતા છે તે અન્ય જે સમાજના લોકો છે એમના કરતા તદ્દન અલગ છે પરંતુ હાલમાં ક્યાંક ને ક્યાંક જે બાહ્ય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આદિવાસી વિસ્તારમાં લાવીને આદિવાસીઓની જે સંસ્કૃતિ છે એને નષ્ટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે સાથે સાથે જે આદિવાસીઓના દેવી દેવતા છે એમને કાલ્પનિક વાર્તાઓ સાથે જોડીને ક્યાંક ને ક્યાંક એ દેવી દેવતાઓને પણ આદિવાસીઓ પાસેથી છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે જે આદિવાસી દેવસ્થાનો છે એમને વિકાસના નામે વિકસિત કરવામાં આવી રહ્યા છે અને બાહ્ય સંસ્કૃતિ બાહ્ય પૂજા વિધિ એ આદિવાસી વિસ્તારમાં લાવવામાં આવી રહી છે જે બાબતે સમગ્ર આદિવાસી સમાજે ચિંતન કરવાની જરૂર છે વિચારવાની જરૂર છે કારણ કે આદિવાસીઓ માટે પોતે આદિવાસી છે એ સાબિત કરવા માટે એમના દેવી દેવતા એમની પૂજા વિધિ એમની સંસ્કૃતિ એમની પરંપરા એમની બોલી એ જ એક સંસાધન છે કે જેના થકી એ લોકો સાબિત કરી શકે છે કે અમે આદિવાસી છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક આદિવાસીઓ પાસે આવો ઓળખ છીનવવા માટે ષડયંત્ર કરવામાં આવી રહ્યા છે અને બાહ્ય સંસ્કૃતિના આદિવાસી સંસ્કૃતિ પર થોપવામાં આવી રહી છે અને એમાં ક્યાંક ને ક્યાંક આપણા જે સમાજના લોકો છે જે આ બધી બાબતોથી અજાણ છે કાં તો પછી કોઈ ક્લોભ લાલચ છે એના શિકાર બન્યા છે અને આ જે સંસ્કૃતિ છે આ જે કાલ્પનિક વાર્તાઓ છે અને આદિવાસી દેવી દેવતાઓ સાથે જોડી રહ્યા છે અને આદિવાસી વિસ્તારમાં એનો પ્રવેશ રહ્યા છે હાલમાં એક નવો આવ્યો છે આજે તમે જોઈ શકો છો તેમાં એક લેખ આવ્યો છે આ આ લેખ લેખ જે છે તે ડોલવણ તાલુકાના પદમ ડુંગળી ખાતે જે ખુમાઈ માળી આદિવાસી દેવસ્થાન આવેલું છે તેના પર લખવામાં આવ્યો છે પરંતુ આ જે લેખ છે તે આદિવાસી વિસ્તારના જે તમામ દેવસ્થાનો છે દેવમોગરા હોય દેવલી દેવલીમાળી હોય ગુવારદેવ હોય કે બીજા અન્ય હોય તમામ સાથે સંબંધ ધરાવે છે કે કઈ રીતે બાહ્ય સંસ્કૃતિ બાહ્ય પૂજા વિધિ આદિવાસી વિસ્તારમાં લાવવામાં આવી રહી છે અને આદિવાસી વિસ્તારની જે સંસ્કૃતિ છે એને લુપ્ત કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે આ લેખમાં જે વાત કરવામાં આવી છે તેની તમને વાત કરું તો તાપી જિલ્લાના ડુલવણ તાલુકામાં આવેલ એક નાના ડુંગરની હાર માળામાં એક છેડે પદમ ડુંગરી ગામમાં ખુમાઈ માળીનું સ્થાનક છે તો બીજા છેડે કાળો કાકડનું સ્થાનક છે દક્ષિણ ગુજરાતના જે ચૌધરી ગામી ધોળિયા કુકરી અને કોટવાડિયા વગેરે જે સમુદાયો છે તે સમુદાયો વારે તહેવારે સારા પ્રસંગે કે નવું અનાજ પાકે ત્યારે આ જે સ્થાનકો છે એ સ્થાનકે આવી પૂજા પૂંજપાડી ફૂલ એટલે કે મોડાના રસના ફૂલની પહેલો પહેલી દારનો રસ એટલે કે મોહડાનો દારૂ જે આપણે કહીએ છીએ તે ચડાવે છે અને માનતા બાધા રાખવાની પરંપરા છે અને જ્યારે આ માનતા પૂરી થાય ત્યારે તેને આ જે બાધા છે તે છોડાવવાની પણ પ્રથા છે સ્થાનિકોની જે લોકવાયકા છે એ લોકવાયકા પ્રમાણે લગ્નના ઘણા સમય વીત્યા પછી પણ સંતાન પ્રાપ્તિ ન થવાને કારણે ખુરમાઈ માતાની માનતા રાખવામાં રાખતા એક એક સ્ત્રી સગર્ભા બની તે અવારનવાર માતાના દર્શને ડુંગર સ્થાનક પર જતી પરંતુ છેલ્લા દિવસોમાં તે ડુંગર ચડવા સક્ષમ ન હતી એ સ્ત્રી નીચે ઉભા રહીને પ્રાર્થના કરી કે હું ઉપર આવી શકું તેમ નથી આ સાંભળીને જે ખુરમાઈ માતા છે એ ડુંગર પરથી નીચે પથ્થર સ્વરૂપે આવીને

અહીં આદિવાસીઓની આસ્થાના સ્થાને તેમની મંજૂરી વગર ટ્રસ્ટની રચના કરવામાં આવેલ છે એટલે કે આ જે સ્થળ છે ત્યાં ટ્રસ્ટની રચના કરવામાં આવેલ છે અને ફક્ત અહીં જ નહીં પરંતુ આદિવાસી સમાજના જેટલા પણ દેવસ્થાનકો છે ત્યાં આ રીતે ટ્રસ્ટની રચના કરવામાં આવેલ છે અને તેમના જણાવ્યા પ્રમાણે એટલે કે જે ટ્રસ્ટ છે એના જણાવ્યા પ્રમાણે આ જે સ્થાનક છે એ સ્થાનકને તરીકે મંજૂરી પણ આપી દેવાય છે એટલે કે જ્યાં ફક્ત હવે આદિવાસીઓ જ પૂજા વિધિ કરતા હતા તો એને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની મંજૂરી આપી દેવી આમાં આવી છે જે રીતે દેવમોગરા છે તમે સપ્તરશૃંગી જોઈ શકો પાવાગઢ જોઈ શકો અંબાજી જોઈ શકો આ જે છે તે આદિવાસીઓના દેવ સ્થાનકો છે પરંતુ તેને પણ પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની આદિવાસીઓ માટે નથી રહ્યા પરંતુ જે અન્ય જાતિના લોકો છે એમણે એના પર કબજો કરી લીધો છે તો ધીરે ધીરે જે આદિવાસીઓના બાકીના દેવ છે તેના પર પણ આજ થઈ રહ્યું છે આમ આ ટ્રસ્ટના સભ્યોએ આદિવાસીઓની જે આસ્થા છે એ આસ્થાને ટ્રેસ પહોંચાડવાનું કામ કર્યું છે અને જે સમગ્ર આદિવાસી સમુદાય છે ત્યાંનો જે સ્થાનિક આદિવાસી સમુદાય છે એને વિશ્વાસમાં લીધા વિના આ જે સ્થળ છે પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની છે જે માતા છે તેના ઇતિહાસની વાત કરીએ તો દરેક મંદિરની પોતપોતાની માન્યતાઓ હોય છે તેમ અહીં પણ માતાજી વિશે એક લોકવાયકા મૌખિક પરંપરામાં પ્રચલિત છે જે મેં તમને પહેલા જ કહી દીધું જે સગર્ભાવાળી વાત છે તે એક લોકવાયકા છે લોકોમાં આ વાત વાત ચાલે છે કે આ રીતે ગુમાઈ માળી જે છે તે ડુંગર પરથી નીચે આવી ગયા હતા પરંતુ ત્યાં જે ટ્રસ્ટ છે ટ્રસ્ટ દ્વારા પાછળથી ઉપજાવી કાઢેલ કથા નહીનો ઇતિહાસ છે એવી ગેરમાન્યતા ફેલાવવાનો પ્રયાસ પ્રયાસ થઈ રહ્યો છે એટલે કે ટ્રસ્ટ જે ટ્રસ્ટ છે દ્વારા એક કથા ઉપજાવી દેવામાં આવી છે અને ગામ લોકોની જે મૂળ મૌખિક માન્યતા છે એને પર બીજા ક્રમે મૂકી છે એટલે કે જે મૂળ માન્યતા છે ગામ લોકોની જ્યાંના લોકો જે વાત કરે છે એને બીજા ક્રમમાં મૂકી છે અને જે ટ્રસ્ટ દ્વારા ઉપજાવી કાઢવામાં આવી છે અને પહેલા ક્રમે બોર્ડ પર જે લખવામાં આવ્યું છે એના પ્રમાણે પદમ ડુંગરી ત્રેતા યુગમાં પદ્માવતી નગરી હતી અને પદ્માવતી નામે રાણી રાજ્ય કરતા હતા અહી પદ્માવતી આજુબાજુ પણ નગરના પુરાવા મળતા એટલે કોઈ અવશેષ નથી મળતો કે અહીં કોઈ નગર હોય કોઈ પણ જાતના પુરાવા વગર ટ્રસ્ટના સભ્યોએ મંદિરનું પાકું બાંધકામ થયા પછી પોતાની રીતે પૌરાણિક કથાને આધારે આ મંદિર અને ગામને ત્રેતાયુગ સાથે જોડીને તેને જ આ ગામનો મંદિરનો ઇતિહાસ જણાવવું કેટલે યોગ્ય એટલે કે કોઈ પણ જાતના પુરાવા નથી પરંતુ આ જે ટ્રસ્ટ છે છે સાથે જોડી દેવામાં આવ્યો અને કાલ્પનિક કથાઓ બી કરાવી દેવામાં આવી છે તે તદ્દન અયોગ્ય છે પૌરાણિક કથાઓ અને ઇતિહાસ કહેવાની વાત જ અવૈજ્ઞાનિક છે એટલે કે પૌરાણિક જે કથાઓ છે એની ઇતિહાસની જે ઇતિહાસ કહેવાની જે વાત છે એ જ અવૈજ્ઞાનિક છે એટલે કે એમાં કોઈ માનવા જેવું આવતું નથી મંદિરનું જે પાકું બાંધકામ થયું તે પહેલા મૂળ મંદિર આદિવાસી આસ્થા પ્રમાણે લાકડા અને નળિયાની નાની છાપરી માતાજીના પથ્થર પર હતી એટલે કે આ જે પાકું બાંધકામ થયું એના પહેલા જે હાલમાં પણ આપણે જોઈએ તમે આદિવાસી વિસ્તારમાં ફરતા હોવ તો ત્યાં આદિવાસી દેવસ્થાનો હોય ત્યાં તમે જોશો કે પથ્થર ઉપર એક નાની છાપરી પાડેલી હોય છે નડિયાની એ પ્રકારનું જ અહીં પણ હતું પરંતુ ત્યારબાદ અહીં પાકું બાંધકામ કરવામાં આવ્યું હવે બોર્ડના લખાણ પ્રમાણે જગદંબા માતાએ ગુસ કે ગુસ નામના રાક્ષસનો વધ કર્યો જેથી એ રાક્ષસોના નામ પરથી ગુસ્માય કે નામ આ પ્રમાણે લખવામાં આવ્યું છે જગદંબા માતા એટલે કે ક્યાંક જે પેલા પાંચ હાથવાળા અને દસ હાથવાળી માતાઓ છે તે ઉજાવી કાઢવામાં આવેલી છે માતાઓને પણ અહીં જોડી દેવામાં આવી છે શાસ્ત્રોમાં ક્યાંય કોઈ રાક્ષસના નામ પરથી કોઈ દેવી દેવતાનું નામ પડ્યું હોય એવો ઉલ્લેખ નથી કોઈ પણ શાસ્ત્રમાં તમે જોઈ લો ટ્રસ્ટના સભ્યો પણ કન્ફ્યુઝ છે કે આ માતાનું નામ ગુસ્માય કે કઈ રીતે પડ્યું એટલે કે ટ્રસ્ટના જે સભ્યો છે એ પણ એ બાબતે મૂંઝવણમાં છે એ જ બતાવે છે છે કે સભ્યોએ પાછળથી કથા આ બોર્ડ પર લખેલી કારણ કે આ બોર્ડ પર લખાયેલી ખોટી કે ઉપજાવી કાઢેલી કથા લોકોમાં અને નવી આદિવાસી પેઢીમાં આ સ્થાનક વિશે ખોટી માહિતી ફેલાવી પરંપરા અને ઇતિહાસનું વિકૃતિકરણ કરાઈ રહ્યું છે આના પરથી તમે કહી શકો કે ક્યાંક ને ક્યાંક આદિવાસીઓની જે લોકવાયકા હતી એ લોકવાયકાને નેવે મૂકીને એક નવી જ કથા ઉપજાવી દેવામાં આવી અને એને બોર્ડ પર લખવામાં આવી જેથી કરીને આવનારી જે પેઢી છે એ પેઢીને જે લોકવાયકા છે એના વિશે ખબર ન રહે અને આજે કાઢવામાં આવેલી કથા છે જગદંબાવાળી તો તેના વિશે આવનારી પેઢી જાણે એટલે કે જે આદિવાસીઓનો ઇતિહાસ છે આદિવાસીઓના દેવસ્થાનકનો ઇતિહાસ છે તે તદ્દન મટી જ જાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે બીજું કે દેવી જગદંબા આદિવાસીઓની આરાધ્યા દેવી નથી કારણ કે તે શસ્ત્રોથી સજ્જ હોય છે જ્યારે આદિવાસીઓના દેવી દેવો દેવદેવી મૂર્તિ સ્વરૂપ અને શસ્ત્ર હોતા નથી આદિવાસી વિસ્તારમાં આવેલા તેમના બીજા સ્થાનકો જેમ કે દેવલી માળી કાળો કાકર કણી કંસરી ગોવાડદેવ કે બીજી દરેક જગ્યાએ તેમની આસ્થા એક પથ્થર સ્વરૂપ હોય છે જે સાક્ષાત પ્રમાણ છે કે આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે પરંતુ મૂર્તિ પૂજક નથી પરંતુ જે રીતે બાહ્ય સંસ્કૃતિ આદિવાસી સંસ્કૃતિ પર થોપવામાં આવી રહી છે તેને લઈને હાલમાં આપણે જોઈ રહ્યા છે કે આદિવાસી સમાજ જે છે તે પોતાની સંસ્કૃતિથી વિખુટો થઈને પોતે મૂર્તિ મુકાયેલી છે એ મૂર્તિ પણ નવું મંદિર બન્યું પછી મુકાયેલી છે એટલે નવું મંદિર બન્યું પછી પાછળથી મુકાયેલી છે આદિવાસીઓની લોકકથામાં કે વિસ્તારમાં સિંહનો ઉલ્લેખ ક્યાંય નથી આદિવાસીઓની કોઈ પણ કથા કે પૂજા કે તહેવાર કોઈનો વધ કરી ઉજવવામાં આવતો નથી તો એના આધારે ઘુસ કે ઘૂસ નામના રાક્ષસનો વધ ટ્રસ્ટના સભ્યો દ્વારા એક ઉપજાવી કાઢેલી કથા છે આ કોઈ એક જ જગ્યાએ નહીં પરંતુ હવે ધીરે ધીરે બધી જ જગ્યાએ થઈ રહ્યું છે ખોટી જ ઉપજાવેલી કથાઓ છે તે આદિવાસી વિસ્તારના જે દેવી દેવતાઓ છે તેમની સાથે જોડી દેવામાં આવી રહી છે આ ગામના લોકોની અને અહીં આવતા આદિવાસી સમુદાયોની જે મૂળ લોક લોકવાયકા છે આ ટ્રસ્ટ દ્વારામાં લખવા લખવામાં આવેલ રાક્ષસો વાળી જે વાર્તા છે કથા છે એના કરતા સાવ અલગ છે જ્યાં આદિવાસીઓને જ રાક્ષસ ગણવામાં આવતા હોય તો ત્યાં બીજા રાક્ષસો ક્યાંથી પાક્યા એ સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે આપણે જોઈએ છીએ કે ઇતિહાસમાં આદિવાસીઓને રાક્ષસો માનવામાં આવ્યા છે ભલે આજનો જે ભણેલો ગણેલો આદિવાસી આ વાતથી ઇનકાર કરતો હોય પરંતુ સત્ય એ જ છે કે જે ઇતિહાસમાં પૌરાણિક કથાઓમાં જેને રાક્ષસ કહેવામાં આવ્યા તે આદિવાસી સમુદાયને જ આ લોકો દ્વારા રાક્ષસ ગણવામાં આવ્યા કારણ કે આદિવાસી સમુદાય જ જંગલમાં વસે છે આ લોકોએ રાક્ષસોને જંગલમાં જ ગણાવ્યા સાથે સાથે આદિવાસીઓનો જે પહેરવેશ છે અને જે રાક્ષસોનો પહેરવેશ છે તેના પરથી પણ તમે સમજી શકો પરંતુ હાલનો જે ભણેલો ગણેલો વર્ગ છે જેને આદિવાસી સંસ્કૃતિથી વિખૂટો પાડવામાં આવ્યો છે તે આ વાત માનવા માટે તૈયાર નથી પરંતુ વાસ્તવિકતા ને સચ્ચાયાદ છે કે જેને આ લોકોએ પૌરાણિક કથાઓમાં રાક્ષસો કહ્યા છે તે અસલમાં આદિવાસીઓ છે આ જે સ્થાનક છે તે ખરેખર ખુહમાઈ છે તો એમાં ઉનાઈના મંદિર કે તેના પ્રસંગે સરભંગેશ્વર મહાદેવના મંદિરનો ઉલ્લેખ શા માટે થવો જોઈએ તમે છતાં આ બોર્ડમાં કરેલ ઉલ્લેખના આધારે સર વંગેશ્વર નામના ઋષિ પદમડુંગરીમાં તપ કરતા હતા જ્યાં આજે એમના નામનું મહાદેવનું મંદિર છે આ બોર્ડમાં લખ્યા પ્રમાણે શ્રીરામે જમીનમાં તીર માર્યા અને તેમાંથી નીકળેલ ગરમ પાણીમાં સ્નાન કરવાથી શ્રીરામ ભક્ત સર્વંગેશ્વર ઋષિ શાપ મુક્ત થયા એ ગરમ પાણીના કુંડા ઉનાઈમાં છે તો આ વાત બંધ બેસતી નથી કારણ કે પદમડુંગરીથી ઉનાઈ દસ કિલોમીટર જેટલા અંતર પર છે તો કહી શકાય કે આ જે વાત છે એ બંધ બેસતી નથી અને બીજું એ કે શ્રીરામ પોતે જ મહાદેવના ભક્ત હતા તો એ મહાદેવને કોઈ ઋષિના નામથી કેવી રીતે ઓળખાવાય આ જે સ્થાનક છે એનો સાચો ઉચ્ચાર ખોમાય છે ભાષાશાસ્ત્રા પ્રમાણે જોઈએ તો આદિવાસીઓની ભાષા પ્રાકૃત છે તેથી તેમનામાં સ સ સ નો ઉચ્ચારની જગ્યાએ હ નો ઉચ્ચાર સહજ છે સ સ નો જે ઉચ્ચાર ફક્ત પ્રશિક્ષણ મેળવેલી જે જીભ છે તે જ કરી શકે છે જ્યારે હ ના ઉચ્ચાર માટે વિશેષ પ્રશિક્ષણની જરૂર પડતી નથી ઋષિસર બંગેશ્વર રાક્ષસ પદ્માવતી ઘુસ્માય ઘુસ્માય વગેરે જે જટિલ કોષીય શબ્દો છે તેથી આ જે શબ્દો છે તે વર્ષો પહેલા તે સમયના અન્ય ભાષાથી અજાણ આદિવાસીઓના તો નથી જ કારણ કે આજે આપણે પણ જોઈએ છે કે જે આદિવાસીઓની બોલી બોલાય છે એમાં સ નો જે ઉચ્ચાર છે તે હ તરીકે થાય છે તો પછી આ જે છે ઘુસ્માય છે એ બધી જે વાતો છે તે હાલમાં ઉપજાવી કાઢેલી છે પરંતુ ખરેખર જે એનો ઉચ્ચાર છે તે ખુહમાય છે જે બતાવે છે કે આ બોર્ડ પર લખાયેલી કથા પાછળથી ઉમેરાયેલી ઉપજાવેલી અને અહીંના જે લોકો છે એમની જે મૂળ મૌખિક મૂળ માન્યતા છે એના કરતા અલગ છે એટલે કે આ જે કથાઓ ઉપજાવી કાઢવામાં આવેલી છે તે અહીંના જે લોકોની મૂળ માન્યતા છે જે પ્રમાણે આપણે પહેલા જ વાત કરી તે પ્રમાણે છે પરંતુ આ પાછળથી જે છે ઉપજાવેલી કાઢેલી કથાઓ છે એટલે ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારના જે દેવી દેવતાઓ છે જે સંસ્કૃતિ એને છે એને વિલુપ્ત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો એવું લાગી રહ્યું છે આ સિવાય બીજી એક વાત તરફ આપણે ધ્યાન કરવું જરૂરી બને છે કે આ જે આખો વિસ્તાર છે તે અનુસૂચિત પાંચમાં આવે છે તેથી અહીં રહેતા આદિવાસીઓની શિક્ષણ નોકરી અને રાજકારણમાં માટે જાતિના દાખલાની જરૂર પડે છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અનુસૂચિત જનજાતિ એસટી ના દાખલા મેળવવા એફિનિટી ટેસ્ટ માટે સુપ્રીમ કોર્ટે નક્કી કરેલા પાંચ માપદંડો નીચે મુજબ છે હવે પહેલું જે માપદંડ છે તે આદિમ લક્ષણો ધરાવતા હોવા જોઈએ દુર્ગમ વિસ્તારમાં રહેતા હોય સામાજિક આર્થિક શૈક્ષણિક રીતે પછાત હોય મૂળ પ્રવાહમાં આવતા ખચકાતા હોય અને છેલ્લું જે લક્ષણ છે તે પોતાની આગવી સંસ્કૃતિ રીત રિવાજ વિધિ મરણ અને દેવી દેવતાની પૂજા વિધિ હોય એટલે કે આ જે માપ પાંચ માપદંડ છે એના આધારે તમે ઓળખાઈ શકો કે તમે આદિવાસી છો આ ટ્રસ્ટના જે પ્રમુખ અને સભ્યોની મનમાનીને કારણે અહીંના જે આદિવાસીઓ છે એમના શૈક્ષણિક રોજગાર અને રાજનૈતિક વિકાસ માટે બીજી જે સંસ્કૃતિ છે એને આદિવાસી સંસ્કૃતિ અને જે આદિવાસી સ્થાનક છે એના પર અતિક્રમણ એક અવરોધક બળ સાબિત થઈ રહ્યું છે એટલે કે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં જે આદિવાસીઓ છે એમને આ વસ્તુ પણ નડવાની છે કે જે પોતાના દેવી દેવતાઓ છે પોતાની જે પૂજા વિધિ છે પોતાની જે સંસ્કૃતિ છે તેના પર બાહ્ય સંસ્કૃતિનું અતિક્રમણ થઈ રહ્યું છે અને તેનાથી જે આદિવાસી સંસ્કૃતિ આદિવાસી દેવી દેવતા આદિવાસી પૂજા વિધિ લુપ્ત થઈ જશે અને બીજી સંસ્કૃતિ આદિવાસીઓ પર થોપાઈ જશે જેના કારણે આદિવાસીઓ જે છે તે પોતાની મૂળ ઓળખથી પણ લુપ્ત થઈ જશે આ એક ગંભીર છે આદિવાસી સમાજના દરેક છે એને વિચારવાની જરૂર છે સાથે સાથે આદિવાસીઓની પોતાની વિકસાવેલી જીવન પદ્ધતિ રીત રિવાજ રૂધિપ્રથા પૂજા પદ્ધતિ ધર્મ પૂર્વેની છે એટલે કે ધર્મ શરૂ થયો તેને પહેલાની આ બધી સંસ્કૃતિ છે તેમના પ્રકૃતિ સાથે સંકળાયેલા આગાર વગરના દેવી દેવતાઓ છે તેમના સ્થાનકો હંમેશા ડુંગર પર કે કોઈ ઝાડની નીચે હોય છે આ આદિવાસીઓની આગવી ઓળખ છે તમે જોઈ શકો છો કે આદિવાસીઓના જેટલા પણ દેવસ્થાનો છે એ મોટા ડુંગરો પર જ છે તમે સપ્તરસુંગી જોઈ લો દેવલીમાળી જોઈ લો ગોવાડદેવ જોઈ લો ઘુસ્માઈમાળી જોઈ લો અંબાજી જોઈ લો મોટે ભાગના જે સ્થાનકો છે તે ડુંગરો પર જ છે દેવમોગરામાં પણ તમે જોઈ શકો છો એટલે આ જે સ્થાનકો છે તે મોટે ભાગે ડુંગરો પર હોય તો જંગલમાં હોય અને ઝાડ નીચે હોય એક સામાન્ય વાત છે આદિવાસી નવું મંદિર બન્યું તે દેવસ્થાન ક્યારેય દશેરાનો ભંડારો કરી ઉજવાયો નથી એટલે કે નવું મંદિર બન્યું તે તે બધી જે ઉજવણી છે નથી થઈ પરંતુ હાલમાં આ લોકોએ એ પણ શરૂ કરી દીધું છે આ પરંપરા મંદિર બન્યું પછીથી શરૂ કરાય છે તેથી અહીં નવા બનાવેલ મંદિરમાં થતી આદિવાસી સિવાયની જે પૂજા પદ્ધતિ આયાતી ધર્મોની જે વિધિ છે જે કર્મકાંડો છે તે પણ થવા લાગ્યા છે જોકે આ જે તમામ વસ્તુ છે તે બંધ થવી જોઈએ જો આ વસ્તુ બંધ ન થઈ તો આવનારા સમયમાં આદિવાસીઓ માટે ખૂબ જ મોટું નુકસાન ઉભું કરશે કારણ કે સ્થાપિત ધર્મોના પૂજારીઓ તેમના મંદિરો મસ્જિદ કે ચર્ચમાં આદિવાસીઓને પૂંજ મૂકી દારૂની છાક પાડી કે મરઘા વધેરી પૂજા કરવાની છૂટ નથી આપતા તો પછી આદિવાસી સ્થાનકો પર આદિવાસી સિવાયના અન્ય ધર્મીઓની જે પૂજા પદ્ધતિ છે એને છૂટ શા માટે આપવી ખરેખર આ એક વિચારવા જેવી બાબત છે કે આપણે બીજા જે ધર્મોના જે મંદિરો છે એમાં આપણે આપણી પૂજા વિધિ નથી કરી શકતા તો પછી આદિવાસી જે દેવસ્થાનકો છે તે દેવસ્થાનકોમાં અન્ય ધર્મોની પૂજા શા માટે કરવા દેવી આ સૌથી મોટો અને વિચારવા જેવો પ્રશ્ન આદિવાસીઓ માટે છે અહીં મુકાયેલ કેમેરા દાન પેટી પણ ઉઠાવી લેવા જોઈએ કારણ કે માતાજીના નામે મળતા દાનનો કોઈ હિસાબ નથી તેનો ઉપયોગ ફક્ત અને ફક્ત મંદિરના વિકાસના નામે પ્રકૃતિ જંગલને નુકસાન કરી સિમેન્ટ કોન્ક્રીટનું બાંધકામ માટે થઈ રહ્યો છે લગભગ તેર ચૌદ વર્ષથી બનેલા ટ્રસ્ટ અને પાકા મંદિરના ભંડોળનો ઉપયોગ ન તો ગામના ભૌતિક વિકાસ માટે ન તો ગામના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે થાય છે આટલા વર્ષમાં ગામમાં એક લાઇબ્રેરી પણ ખોલવામાં નથી આવી જ્યારે પદમ ડુંગરીની જે આજુબાજુમાં આવેલા આદિવાસી દરેક ગામમાં નાની સરખી પણ લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે એ બાબત જગ જાહેર છે તેમ છતાં આ મંદિરના સિવાયના બાંધકામ માટે અહીંના જે વર્ષો જૂના વૃક્ષો છે એ કાપીને પાછળથી

વિચારને જૈનોની આસ્થાને ભાવનાની કદર કરતા જૈન મુનિના વિરોધને માન આપી પડદો મૂક્યો હતો એ તેઓ આદિવાસી હિતોની રક્ષા કરવા માટે હંમેશા તૈયાર છે એવું જણાવે છે ત્યારે આદિવાસી સમુદાય પોતાની ઓળખ જાળવી રાખવા માટે આવા ટ્રસ્ટનો અને ટ્રસ્ટ દ્વારા આદિવાસી વિરુદ્ધ થતી ગતિવિધિઓનો સખત વિરોધ કરે છે એનું સમર્થન કરી આ પ્રકારના બોન્ડને તુરંત દૂર કરવામાં આવે તથા આવા ટ્રસ્ટોને વિખેરી નાખવામાં આવે એવી માંગણી સ્થાનક આદિવાસીઓની પણ છે જો કે આ બાબતે જે ટ્રસ્ટના લોકો છે એના પણ નથી બોલતા અને જે આદિવાસી સમાજના આગેવાનો છે તે પણ નથી બોલતા પરંતુ ખરેખર આ તમામ વસ્તુ આદિવાસીઓએ આવનારી પેઢી માટે પોતાના માટે બચાવવાની જરૂર છે કે આપણે કઈ રીતે આપણી ઓળખ જાળવી શકીએ આ કોઈ એક તો ફક્ત ગુમાઈ માળી મંદિરની જ વાત નથી પરંતુ આદિવાસી વિસ્તારમાં જેટલા પણ મંદિરો છે એ તમામ વસ્તી તમામ જગ્યાએ આ વસ્તુ હાલમાં કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે બાહ્ય સંસ્કૃતિ છે બાહ્ય સંસ્કૃતિને આદિવાસી સંસ્કૃતિ પર થોપીને આદિવાસી સંસ્કૃતિ આદિવાસી પૂજા વિધિ આદિવાસી દેવી દેવતાઓ પર અતિક્રમણ કરવાના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે માહિતી શેર જરૂર કરજો વધુ ને વધુ શેર કરજો લોકો સુધી માહિતી પહોંચે લાઇક કરજો કમેન્ટ કરજો તમારો અભિપ્રાય જણાવજો મળીશું બીજા વિડીયોમાં જોવા જય આદિવાસી